સુરત જિલ્લાના માંડવી તાલુકાના મધુરકુઈ ગામે ગુરુવારે રાત્રે દીપડાના હુમલાથી 4 વર્ષની બાળકીનું મોત થતાં વન વિભાગ હરકતમાં આવી ગયું હતું. વન વિભાગ દ્વારા બાળકીના પરિવારજનોને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દીપડાને પકડવા માટે 7 અલગ અલગ જગ્યા પર સીસી કેમેરા અને ટેગ કેમેરા સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામના રાનીકુવા ફરિયામાં ગુરુવારે મોડી સાંજે ઘરની બહાર રમી રહેલી યોગેશ ગામિતની 4 વર્ષની પુત્રી આરવી પર છાપરા પરથી કૂદીને આવેલા દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું ગંભીર ઈજા થવાના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ વન વિભાગ તુરંત હરકતમાં આવ્યો હતો અને દીપડાને પકડવા માટેની તાજવીજ હાથ ધરી હતી અને રાજ્ય સરકાર દ્વારા સહાય અપાઈ વન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક સંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયતા રાશિનો ચેક પણ આપવામાં આવ્યો હતો. માનવભક્ષી બનવા જઈ રહેલ દીપડાથી લોકો ભયભીત બન્યા છે. ગામમાં વધુ કોઈને દીપડો નિશાન નહીં બનાવે તે માટે માંડવી વન વિભાગ અને લેપર્ડ એમ્બેસિટર સુરત દ્વારા દીપડાને પકડવા માટે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 10-10 સભ્યો રાખી સવારે 7 થી 10 વાગ્યા સુધી બનાવના સ્થળ તેમજ આજુબાજુના વિસ્તારોમાં દીપડાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ધર્મેશ પટેલ, KLSTV, માંડવી. જી રાહુલજી, રાઇફલ્સ ઓફિસર માંડવી દક્ષિણ. 2 દિવસ પહેલા સાંજના સમયે માંડવી તાલુકાના મધરકુઈ ગામે દીપડા દ્વારા બાળકીને ઉશ્કી લઈ જઈ અને ઘટનાસ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. એ સંદર્ભે વન વિભાગ તરફથી ગઈકાલે 16/10/2020 રોજ બાળકીને એના પરિવારજનોને માંડવીના સાંસદ શ્રી પ્રભુદાસ વસાવા સાહેબના હસ્તે 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલ છે. બનાવ જે બન્યો હતો એની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં દીપડાને પકડવા માટે અંદાજે 7 પાંજરા અને 20 માણસની ટીમ કાર્યરત છે અને ટૂંક સમયમાં દીપડાને પકડી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.